શાસ્ત્રમાં લખ્યું છે. મારી પાંચ શિબિરમાં ક્યાંય નહીં આવે એટલા માટે હું વચ્ચે જરા લઈ લઉં છું. આમ પણ પત્નીને પણ તમે ધારો તો એનાથી ઉત્તમ ફ્રેન્ડ આ દુનિયામાં બીજી માનો. વસ્તુપાળ અને તેજપાળના સમયમાં અનુપમા દેવી હતા, અનુપમા કાળા હતા. તેજપાળના મિત્રો એને ભડકાવી દીધા, અલ્યા લલ્લુ જેની સાથે લગ્ન કરવાના હોય એ તો જરા સ્માર્ટ તો જોઈએ કે ના જોઈએ, આ તો કાળી કાબરી છે. તેજપાળ માઉન્ટ આબુના દેરા જેને બંધાવ્યા એ તેજપાળનું માથું ફરી ગયું. શું વાત કરો, બાપ હતો નહીં, મોટો ભાઈ બાપની જગ્યાએ અને રીસાઈને બેસી ગયો. નહીં, એની સાથે મારે નથી પરણવું, એવી કાળિયાળી આજે કોણ પરણે? બ્લેક પેરી. વસ્તુપાળને સમાચાર મળ્યા અને વસ્તુપાળ તેજપાળની પાસે આવ્યા. તેજપાળ કાન ખોલીને સાંભળી લે, હું નક્કી કરીને આવ્યો છું, ચંદ્રાવતીના મંત્રીની દીકરી છે અને એકવાર એની સાથે બોલ બોલાઈ ગયા છે, હવે પરણું પરણીશ પરણીશ તો તારે એની સાથે જ પરણવું પડશે, નહીં તો આ જિંદગી કુવારો રહેશે, બીજી કોઈની સાથે નહીં પરણાવે. શું એ કાળ હતો? આજે સગા બાપનું તમે માનવા તૈયાર નથી, એ કાળમાં મોટા ભાઈને બાપ તરીકે સ્વીકારી એ જે કે તે કરવા તેજપાળ તૈયાર. તેજપાળને ખબર પડી ગઈ મોટા ભાઈ આની અંદર જરા પણ 19-20 નહીં ચલાવી લે. એને કમોને પણ અનુપમાની સાથે લગ્ન કર્યા. તમે નહીં માનો, અનુપમાના જેવા પગલા થયા અને વસ્તુપાળના ઘરમાંથી ગરીબી દૂર થઈ ગઈ, વસ્તુપાળનો લીલા લેર થઈ ગઈ. મારે એ કેવું છે એ જ અનુપમાને લઈ અને એક દિવસ જયારે યાત્રા કરવા માટે નીકળ્યા અને થોડા ઘણા પૈસા હતા ને એ પૈસાને ક્યાં મૂકવા એવો વિચાર કરતા હતા, ઝાડની નીચે મૂકવા ગયા અને એ વખતે અંદરથી સોનાનો ચરુ બહાર નીકળ્યો. વસ્તુપાળ જેવા અનુપમાને પૂછ્યું, બેટા અનુપમા આપણે નાખવા ગયા ને અંદરથી બહાર નીકળ્યું, શું કરવું છે? અનુપમાએ બહુ સરસ જવાબ આપ્યો, નીચે જવું હોય નીચે દાટો, ઉપર જવું હોય ઉપર લગાવો. આ અનુપમા એકલી પત્ની નથી, એ ફ્રેન્ડ પણ હતી, એ ફિલોસોફર પણ હતી, એ ગાઈડ પણ. બાય ધ ચોઈસ શાસ્ત્ર લખે છે, જેમાં કુળની સમાનતા હોય, શીલની સમાનતા હોય, ભાષાની સમાનતા હોય, ધનની સમાનતા હોય અને વયની સમાનતા હોય, આ પાંચ સમાનતા પહેલા જોવાની. તમને ઉલટા દેખા, એ ફોર એજ્યુકેશન, બી ફોર બ્યુટીફુલ. આ પાંચ સમાનતા જેમાં ઘટતી હોય ને એની સાથે મેરેજ કરવા, આવું શાસ્ત્રમાં બતાવ્યું છે. જો મજાની વાત, જેને લગ્ન નથી કર્યા એને તમારે કોની સાથે લગ્ન કરવા એ વાત કરીશ તમને બચાવી લેવા માટે. નંબર એક, બાય ધ ચોઈસ પત્ની છે. નંબર બે, બાય ધ ચોઈસ ગુરુ છે. અને નંબર ત્રણ, બાય ધ ચોઈસ ફ્રેન્ડ, મિત્રની ચોઈસ કરવાની. જે મળ્યા એને મિત્ર નથી બનાવી દેવા. ભાવો બેઠો જપે ને જે આવે ખપે. ચોઈસ તમને કહું, એક છોકરી કદાચ તમારા જીવનમાં જે નુકસાન નહીં કરે એ કરતા વધારે નુકસાન એક ગંદો દોષ કરી દેશે. છોકરી ક્યારે તમને દારૂના બારમાં લઈ જશે? નહીં લઈ જશે. કોઈ વ્યસનના રવાડે ચડાવશે? નહીં ચડાવે. અને ગંદો મિત્ર શું નહીં કરે, શું નહીં કરે એ તો કયો મને. તમારા જીવનમાં જેટલા પણ કદાચ વ્યસનો આવ્યા હોય, ખૂણે ખાંચરે છાના છપના, તમારા મા બાપને ખબર ન પડે, તમારા વર્તુળમાં ખબર ન પડે, એવી રીતે તમે કંઈક સિગરેટ પીતા હો, તમે કંઈક હુક્કો પીતા હો, તમારા જીવનની અંદર દારૂ વગેરેના વ્યસનો આવ્યા હોય તો હું 100% તમને ઓળખ્યા વગર, તમારા ફ્રેન્ડને જોયા વગર કહી દઉં, ક્યાંક તમારા મિત્રના પ્રભાવે જ તમારા જીવનમાં આ બધું આવશે. સીધા સીધી ક્યારે આવતી જ નથી. જન્મ્યા તમે જેવા ત્યારે જેવા નીટ એન્ડ ક્લીન હતા, 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ સુધી તમે એવા ને એવા નીટ એન્ડ ક્લીન હતા, સ્કૂલમાંથી જેવા કોલેજમાં ગયા, કોલેજ આવી ખતમ. કોણ કે છે કોલેજમાં ભણવા જાવ છો? રખડપટ્ટી ગંદા અવારા દોસ્તોની સાથેની દોસ્તી અને કયા કયા પાપ તમારા જીવનમાં નહીં આવ્યા. આ
આથી 27 વર્ષ પહેલા મેં વાલકેશ્વર ની અંદર એક શિબિર કરી. આ શિબિરમાં ડોંબીવલી થી છોકરા આવતા, અને આવી જ એક મૈત્રી ની વાત કરીને એ શિબિર પછી એક છોકરો મને કાગળ આપી. મારા મા બાપ મને ગામડે થી અહીંયા કમાવા માટે મોકલ્યો એટલે હું ડોંબીવલીમાં ઉતર્યો. મારા સગાવાલાના ઘરે, મારા સાહેબ, શરૂઆતમાં તો સગાવાલાનું ઘર નતું એટલે હું ફૂટપાથ પર સુઈ જતો. મને ખબર નહીં મારી આજુબાજુની અંદર ક્યારેક એવા દોસ્તો આવીને સુવા લાગ્યા, અને એના કારણે મારા જીવનમાં મારા સાહેબ પરિવર્તન થવા લાગ્યું. મને ધર્મ નથી ગમતો તો એ ધર્મ મેં છોડી દીધો, અને મારા જીવનમાં વ્યસનો ચાલુ થઈ ગયા. હું કયા પાપ નથી કરતો મારા સાહેબ, સાથે સાત વ્યસનની અંદર હું ચાલ્યો. ગુજરાતના ગામડામાં જન્મેલો છોકરો મુંબઈમાં આવ્યા પછી એ કુસંગ થાય તો કયા પાપ એના જીવનમાં ન આવે તમે કલ્પના નહીં કરશો.